અને હવે જોઈએ સુપર ફાસ્ટ ન્યૂઝ, જેમાં સૌ પ્રથમ વાત કરીએ તો 24 કલાકમાં રાજ્યના 55 તાલુકામાં વરસાદ નોંધાયો. સૌથી વધુ છોટાઉદેપુરમાં 5 ઇંચ વરસાદ ખાબક્યો, જ્યારે ડાંગના વઘઈમાં 4 ઇંચ વરસાદ પડ્યો. સુબીર અને નર્મદાના સાગબારાની અંદર 1.5 ઇંચ વરસાદ વરસ્યો. રાજ્યમાં 24 કલાક ભારે વરસાદની આગાહી, મધ્યપ્રદેશ અને ગુજરાતમાં પડી શકે છે વરસાદ. 17 સપ્ટેમ્બરથી વરસાદમાં થશે નોંધપાત્ર ઘટાડો. ઉત્તર પ્રદેશમાં ગંગા નદી ખતરાના નિશાનને પાર, બલિયાનીમાં નદીમાં સમાઈ ગઈ પાણીની ટાંકી, તો ક્યાંક મકાન ધરાશાયી થયા. ગંગાની સપાટીમાં સતત થઈ રહ્યો છે વધારો. સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટી 138.62 મીટર પર પહોંચી હાલ ડેમમાં થઈ રહી છે 4,30,000 ક્યુસેક પાણીની આવક. ડેમના 23 ગેટ ખોલી નર્મદા નદીમાં છોડાઈ રહ્યું છે પાણી. મહીસાગરના કડાણા ડેમમાં ઉપરવાસમાંથી પાણીની ધરખમ આવક યથાવત. ડેમમાં હાલ થઈ રહી છે 1,85,000 ક્યુસેક પાણીની આવક. ડેમની જળસપાટી 417.3 ફૂટ પર પહોંચી ડેમના 6 ગેટ ખોલી અને છોડાઈ રહ્યું છે પાણી. સુરતના ઉકાઈ ડેમની જળસપાટીમાં સતત વધારો. ડેમની સપાટી 340.52 ફૂટ પર પહોંચી ડેમમાં હાલ થઈ રહી છે 1.10 લાખ ક્યુસેક પાણીની આવક. પંચમહાલમાં આવેલા પાનમ ડેમમાંથી છોડાઈ રહ્યું છે પાણી. ડેમમાંથી 24,560 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું. ડેમમાં હાલ 33,329 ક્યુસેક પાણીની થઈ રહી છે આવક. ડેમની ભયજનક સપાટી 127.41 મીટર પર. ડેમની હાલની સપાટી 127.20 મીટર. જામનગરમાં આવેલો સસોઈ ડેમ ઓવરફ્લો થયો. સસોઈ ડેમમાં નહાવા માટે માનવ મહેરામણ ઉમટ્યું. લોકો પરિવાર સાથે ડેમને જોવા માટે ઉમટ્યા. તો છોટાઉદેપુરમાં આવેલા સુખી ડેમના 8 દરવાજા 90 સેન્ટીમીટર ખોલા. સુખી ડેમની સપાટી 147.80 ફૂટ પર પહોંચી. સુખી ડેમની મહત્તમ સપાટી 147.87 ફૂટ. સુખી ડેમમાંથી પાણી છોડાતા નદી કિનારાના 20થી વધુ ગામોને કરાયા એલર્ટ. ભાવનગરમાં આવેલા બોર તળાવમાં આવ્યા નવા નીર. તળાવ છલક સપાટી ઉપર. ઘણા વર્ષો બાદ બોર તળાવનું સારું પાણી આવ્યું. રાજવી પરિવારે બનાવ્યું હતું આ તળાવ. સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં નગરપાલિકાની પાઇપલાઇનમાં બંગાળના કારણે 1,000 લીટર પાણીનો વેડફાટ, જેના કારણે શહેરની મેઇન બજારમાં ભરાયા પાણી. રાજકમલ ચોક, શક્તિ ચોક તેમજ ખાદી ભંડાર પાસે ભરાયા પાણી. ભારે વરસાદને કારણે મહીસાગર નદીએ સર્જી તારાજી. શહેરના વિવિધ ગામના ખેતરોમાં ઘૂસ્યા પાણી. પાણીના કારણે ખેતરના પાકનો નાશ. ભારે વરસાદને કારણે ખેડૂતોને ભારે હાલાકી. પંચમહાલમાં મહીસાગર નદીના પાણીથી ખેતીને નુકસાન થવાનો મામલો. G24 કલાકના ગ્રાઉન્ડ ઝીરો અહેવાલ બાદ તંત્ર જાગ્યું. જિલ્લા કલેક્ટરે નુકસાનીના સર્વે કરવા માટે આપ્યો આદેશ. રામસેવક અને વિસ્તરણ અધિકારીઓએ કર્યા સર્વે. અંદાજિત 1400 હેક્ટર જમીન પાકને થયું છે નુકસાન. મહીસાગરમાં રાત્રિ દરમિયાન ભારે પવન આવતા ઠેર ઠેર વૃક્ષો ધરાશાયી થયા. લુણાવાડામાં 100 વર્ષ જૂનો વડ ધરાશાયી થતા 3 રસ્તા બંધ. અનેક વાહન ચાલકોને પડી હાલાકી. પંચમહાલના હાલોલમાં લીમડાનું વૃક્ષ પડ્યું. વાવાઝોડું આવતા વૃક્ષ પડી ગયું. 2 મકાનને નુકસાન થયું. 1 મકાનની છત તૂટી તો બીજા મકાનમાં છતનો આગળનો ભાગ તૂટી પડ્યો. જોકે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. મહીસાગર જિલ્લામાં ભારે વરસાદ બાદ ઢેસિયાની દરવાઈ સાવલી જવાનો માર્ગ ધોવાયો. રસ્તો તૂટી જતા ગ્રામજનોને ભારે હાલાકી. રોડ તૂટી જવાને કારણે પશુપાલકો અને વાહન ચાલકો ચિંતામાં મુકાયા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આવશે. ગુજરાત સીએમ વિજય રૂપાણી અને રાજ્યપાલ સહિત મંત્રીમંડળના સભ્યો પીએમ મોદીનું કરશે સ્વાગત. 17 સપ્ટેમ્બરે માતા હીરાબાના આશીર્વાદ લીધા બાદ કેવડિયા પહોંચશે. સીએમ રૂપાણીએ વડોદરાની એકતા યાત્રામાં કર્યું સંબોધન. સીએમએ પાકિસ્તાન પર કર્યા પ્રહાર. મુખ્યમંત્રીએ કહ્યું, પાકિસ્તાનની સેના માટે અમારા કચ્છની મહિલાઓ કાફી છે. પીઓકે ભારતનું અભિન્ન અંગ છે. પીઓકે માટે સેના તૈયાર છે. ભારતના વિદેશમંત્રી એસ જયશંકર 2 દિવસ નર્મદાની મુલાકાતે. વિદેશમંત્રીએ કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી. એસ જયશંકરે વ્યુઇંગ ગેલેરી પર નર્મદાનો નજારો માણ્યો. સરદાર પટેલની પ્રતિમાને ફૂલ અર્પણ કર્યા. એસ જયશંકરે સરદારની પ્રતિમાને નવા ભારતનું પ્રતીક ગણાવ્યું.
અમરેલી ખાતે આજે ભાજપે જનજાગૃતિ અભિયાનનું કર્યું આયોજન. આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી પુરૂષોત્તમભાઈ રૂપાલા ખાસ ઉપસ્થિત રહ્યા. કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયા રસ્તા પર પડેલા ખાડાને લઈને કર્યું ટ્વીટ. જસદણથી રાજકોટને જોડતા હાઈવે રોડ ઉપર વરસાદને કારણે ઠેર ઠેર પડ્યા મોટા ખાડા. લોકોને હાલાકીનો સામનો ન કરવો પડે તે માટે ખાડા પૂરવાની કરાવી કામગીરી. પાટણમાં ભાજપે સમી ખાતે સંગઠનની બેઠકનું કર્યું આયોજન. રાધનપુર બેઠકને જીતાડવા પ્રથમવાર વિધાનસભા વિસ્તારની યોજાઈ બેઠક. બેઠકમાં અલ્પેશ ઠાકોર સહિત ભાજપ સંગઠનના આગેવાનો રહ્યા હાજર. રાધનપુર વિધાનસભા પેટાચૂંટણીની તારીખો ટૂંક સમયમાં થશે જાહેર. અલ્પેશ ઠાકોરના રાજીનામા બાદ ઝી 24 કલાકની ટીમે ત્યાંની સ્થિતિ જાણવાનો કર્યો પ્રયાસ. રાધનપુરમાં રોજગારી, શિક્ષણ અને રસ્તાઓ સહિતના પ્રશ્નો સામે આવ્યા. તો બીજી તરફ સ્થાનિક ઉમેદવારની લોકો કરી રહ્યા છે માંગ. આજથી રાજ્યભરમાં લાગુ થઈ ગયા છે આરટીઓના નવા નિયમો. નવા નિયમ અનુસાર જે કોઈ કાયદો તોડશે તેમને દંડ થશે. સીટ બેલ્ટ ન પહેર્યો હોય, હેલ્મેટ ન પહેર્યું હોય કે સિગ્નલ તોડવા માટેના નવા કાયદા લાગુ. તો આજથી રાજ્ય સરકારે જાહેર કરેલા ટ્રાફિકના નવા નિયમની અમલવારી શરૂ. જેને લઈ રાજકોટમાં હેલ્મેટ પહેરતા વાહન ચાલકોની સંખ્યામાં થયો વધારો. રાજકોટમાં અગાઉ માત્ર 10% લોકો હેલ્મેટ પહેરતા હતા, જ્યારે હવે 50%થી વધુ લોકોએ હેલ્મેટ પહેરવાનું શરૂ કર્યું. વડોદરામાં પોલીસે કરી પોલીસ સામે કાર્યવાહી. ટ્રાફિકના નિયમનું પાલન ન કરતા કર્મચારીઓ સામે કરાઈ કાર્યવાહી. પોલીસ હેડક્વાર્ટર્સ, અકોટા પોલીસ લાઇન અને પોલીસ ભવન પાસે કાર્યવાહી. પોલીસ કર્મચારીઓને ડબલ દંડ ફટકારવામાં આવ્યો. વડોદરાની એમએસ યુનિવર્સિટીની બોયઝ હોસ્ટેલમાં ગત રાત્રિએ થઈ મારામારી. હોસ્ટેલ કેમ્પસમાં બે જૂથ વચ્ચે પથ્થરમારો થતાં બારીના કાચ તૂટ્યા. ઘટનામાં 6 વિદ્યાર્થીઓને માથાના ભાગમાં ગંભીર ઇજાઓ પહોંચી. અમદાવાદના વાડજ વિસ્તારમાં સોરાબજી કમ્પાઉન્ડ પાસે અસામાજિક તત્વોએ રહીશોની ગાડીઓમાં કરી તોડફોડ, સાથે જ રાહદારીઓને રોકીને માર્યો માર. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ વાડજ પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી. હાર્દિક પટેલ અને ચિરાગ પટેલ આજે પૂંછ કમિશન સમક્ષ હાજર. પાટીદારો પર પોલીસ દમનની તપાસ કરવા ઓક્ટોબર 2017માં થઈ હતી પૂંછ કમિશનની રચના. સાબરકાંઠાના ઇરડમાં આવેલા સાબરવડ ગામમાં થયો પથ્થરમારો. ગણેશ વિસર્જનના દિવસે બે જૂથો વચ્ચે બબાલ થઈ હતી, જે વાતને લઈ પથ્થરમારો થયો. બે જૂથના ટોળાએ સામસામે પથ્થરમારો કર્યો. કાર અને બાઇકના કાચ તોડી નાખ્યા. બબાલને લઈને સામસામે 10 વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ. તો સુપરફાસ્ટ ન્યૂઝમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે.
સુપરફાસ્ટ ન્યૂઝમાં આગળ વાત કરીએ તો સુરતના ઉધના વિસ્તારમાં આવેલી સ્વસ્તિક નામની મોબાઈલની દુકાનમાં થઈ લૂંટ. 17 જેટલી મોબાઈલની લૂંટ કરવામાં આવી. લૂંટારૂઓ ફરાર થઈ ગયા. 4 જેટલા લૂંટારૂઓ બાઇક પર આવ્યા હતા અને લૂંટ કરી બાઇક પર ફરાર થઈ ગયા. રાજકોટના ભાજપના ધારાસભ્યની ઓડિયો ક્લિપ થઈ વાયરલ. ધારાસભ્ય અરવિંદ રૈયાણીની બે ફાર્મ ગાળો બોલતી ક્લિપ વાયરલ થઈ. ક્લિપમાં ભાજપમાં રહેવું જ નથી તેવું અરવિંદ રૈયાણી બોલતા સંભળાયા. ઝી 24 કલાક ઓડિયો ક્લિપની નથી કરતું પુષ્ટિ. દુધારા ધનજી ઉર્ફે ડબુડીનું વધુ એક કારસ્તાન સામે આવ્યું. ચાંદખેડામાં ધનજી ઓડ સામે વધુ એક અરજી કરાઈ. સરકારી નોકરી આપવાની લાલચ આપી 2 લાખ રૂપિયા ટ્રસ્ટમાં ભરવામાં આવ્યા હતા. પોલીસે મહિલાની અરજીના આધારે તપાસ કાર્યવાહી શરૂ કરી. સિરિયલ કિલરની ધરપકડ કરી. ગુજરાત એટીએસએ કરી પત્રકાર પરિષદ. આરોપી રૂપિયાની લૂંટ માટે હત્યાની ઘટનાને અંજામ આપતો. આરોપીએ 3 હત્યાની કબૂલાત કરી. મોનીશ માલીની વણઝર ગામમાંથી ધરપકડ કરવામાં આવી. સિરિયલ કિલર મોનીશ ક્રાઇમ પેટ્રોલ જેવા પ્રોગ્રામ જોતો હતો. યુટ્યુબમાંથી હથિયાર ચલાવતા શીખ્યો હતો. આરોપીએ એક જ હથિયારથી 3 લોકોની હત્યા કરી. લૂંટ માટે વહેલી સવારનો સમય પસંદ કરતો. હત્યા બાદ આરોપીએ અલગ અલગ વેશ ધારણ કર્યા. નવસારીના ખંભાળિયામાં નશાખોર યુવકે સૂતેલા 2 ભાઈ બહેનના ગળા કાપી હત્યાનો પ્રયાસ કર્યો. બૂમાબૂમ થતા પરિવારના સભ્યોએ બંને બાળકોને સારવાર માટે વલસાડની સિવિલ હોસ્પિટલ ખસેડ્યા. બંને બાળકોની હાલત ગંભીર. વડોદરા ડેપો પરથી ઝડપાયો ગાંજાનો જથ્થો. સુરતથી ગાંજો લઈ ભાવનગર લઈ જવાતો હતો. 48,008 કિલો ગાંજાનો જથ્થો પોલીસે ઝડપી પાડ્યો. વડોદરા જિલ્લામાં આવેલા કલ્યાણ કુઈ ગામે જુગાર રમતા 4 જુગારીયા ઝડપાયા. વડોદરા એલસીબીએ ઝડપી પાડ્યો જુગાર. પોલીસે કુલ 22,000ની રોકડ રકમ જપ્ત કરી. દક્ષિણ ગુજરાતમાં 300 કરોડનું ફુલેકુ ફેરવનાર માતૃભૂમિ કંપનીના એમડીની પોલીસે ધરપકડ કરી. હજારો આદિવાસીઓ પાસે વિવિધ સ્કીમમાં રોકાણ કરાવી કરોડો રૂપિયા ચાઉં કરનાર પોલીસના સકંજામાં. નાના પોંદરા પોલીસે ટ્રાન્સફર વોરંટથી આરોપીને દબોચી લીધો. નડિયાદ મોડાસા વચ્ચે મુસાફરી કરતા રેલવેના મુસાફરોને મોટી રાહત. નડિયાદ મોડાસા રેલવે લાઇન પર ડેમુ ટ્રેન દોડશે. સાંસદ દેવસિંહ ચૌહાણે લીલી ઝંડી બતાવી ટ્રેનનું પ્રસ્થાન કરાવ્યું. 3 ડબ્બાવાળી આ ટ્રેનમાં 200થી વધુ મુસાફરો સવારી કરશે. ડીઝલ એન્જિનવાળી ટ્રેન શરૂ થતાં મુસાફરોનો સમય બચશે. મહેસાણામાં તંગદિલી ભર્યા વાતાવરણ વચ્ચે પોલીસનું ચેકિંગ. પોલીસના ચેકિંગ દરમિયાન છરા સાથે યુવાન ઝડપાયો. ઘટનાને લઈને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ. વકીલાત માટે મહત્વની ગણાતી 14મી ઓલ ઇન્ડિયા બારની પરીક્ષા યોજાઈ. અમદાવાદ સુરત રાજકોટમાં પરીક્ષા યોજાઈ. દેશભરમાંથી 80,000 તો રાજ્યમાંથી 5,000 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી. વડોદરામાં પોલીસે ગરબા આયોજકો માટે નિયમો કડક કર્યા. પોલીસે ગરબા આયોજકો માટે ફાયર સેફટી જરૂરી બનાવી. સાથે જ ગરબા મેદાનમાં સીસીટીવી કેમેરા ફરજિયાત લગાડવા કર્યો આદેશ. રાજકોટમાં પડધરીના સજાડીયા ગામે 42 વર્ષના યુવાનનું તાવથી મોત થયું. તાવ આવતા કોંગો ફીવરની શંકાને લઈ જવાયો હોસ્પિટલ. રિપોર્ટ આવે તે પહેલા જ યુવકનું મોત થયું. અરવલ્લીમાં મોડાસાના હઠીપુરાની અંદર એસટી બસ રોકી વિદ્યાર્થીઓએ હોબાળો કર્યો. માત્ર એક જ બસ હોવાથી વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલી. વધુ બસ ફાળવવાની માંગણી સાથે વિરોધ કર્યો. સાથે જ એસટી બસને દૂરના અંતર સુધી લંબાવવાની માંગ કરી. મહેસાણાની 14 વર્ષની તસનીમ મીરે ઇન્ટરનેશનલ કક્ષાએ ભારતનું નામ રોશન કર્યું. દુબઈમાં યોજાયેલી અંડર 19ની બેડમિન્ટન સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મળ્યો. સિંગલ અને મિક્સ ડબલ આ બંને સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવ્યા. રાજકોટમાં હેલ્મેટના વિરોધમાં જંકશન વિસ્તારમાં વેપારીઓ બંધ પાળશે. રેલી ધરણા અને કાળીપટ્ટી ધારણ કરી વિરોધ નોંધાવશે. હેલ્મેટનો કાયદો નાબૂદ નહીં કરવામાં આવે તો ઉગ્ર આંદોલનની વેપારીઓએ ચીમકી ઉચ્ચારી. આર્થિક મંદી હોવાને લઈ વેપારીઓએ હેલ્મેટને લઈને દર્શાવી નારાજગી. રાજકોટમાં ખેલ મહાકુંભમાં એનએસયુઆઈ અને ખેલાડીઓએ વિરોધ કર્યો. કબડ્ડી રમતમાં મહાદેવ ટીમને રેફરીએ ખોટી રીતે હાર આપી હોવાનો આક્ષેપ કરાયો. ફાઇનલ મેચ ન રમવા દેવા માટે વિરોધ નોંધાવ્યો. પોલીસે વિરોધ કરનાર 2 આગેવાનોની અટકાયત કરી. અરવલ્લીના જસવંતપુરામાં પશુપાલકોએ હોબાળો મચાવ્યા. છેલ્લા 3 મહિનાથી દૂધ નહીં લેવાતા વિરોધ કર્યો. દૂધ મંડળી આગળ દૂધ ઢોળી અને વિરોધ કરાયો.
બનાસકાંઠાના પાલનપુરમાં રિક્ષા ચાલકોની મહત્વની બેઠક મળી. વાહન ચાલકોમાં દંડનો વધારો થતા રિક્ષા ચાલકે નારાજગી દર્શાવી. રિક્ષા ચાલકોએ ચક્કા જામ કરવાની ચીમકી ઉચ્ચારી. ટ્રાફિક પોલીસ રિક્ષા ચાલકોને હેરાન ન કરે અને વ્યવસાય કરવા દે તેવી માંગ કરાઈ. કચ્છના અંજાર મુંદ્રા હાઈવે પર અકસ્માત સર્જાયો. અકસ્માતમાં બે લોકોના ઘટનાસ્થળે મોત. ટાયર ફાટી જતા ગાડીઓ પલટી મારી ગઈ. ઇજાગ્રસ્તોને અંજારની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા. સુરતના માંગરોળમાં કિમ જીઆઈડીસીમાં કરંટ લાગવાથી યુવાનનું મોત. 25 વર્ષીય કામદારોને કંપનીની ગેલેરીમાં હાઈ ટેન્શન તાર અડી જતા કરંટ લાગ્યો. પાલોદ પોલીસે ઘટનાને લઈને વધુ તપાસ શરૂ કરી. સુરતના નેશનલ હાઈવે 48 પર કોસંબા નજીક અકસ્માત સર્જાયો. ટ્રક પાછળ ટેન્કર ઘૂસી જતા બંને વાહનોમાં ભીષણ આગ. વાહનોમાં આગ લાગતા બંનેના મોત. કોસંબા પોલીસે વધુ તપાસ શરૂ કરી. વલસાડના કૈલાસ રોડ પર આખલાઓનો આતંક. ગાંડા બનેલા આખલાઓએ બાઇકમાં સવાર બે લોકોને લીધા આડફેટે. ઇજાગ્રસ્તોને સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ જવાયા. હિંમતનગરના વીરપુર ગામમાં 200 વૃક્ષો રોપાયા. ગ્રામજનો અને પંચાયતના સભ્યોએ સરપંચ સાથે મળીને વૃક્ષો વાવ્યા. આગામી 2 વર્ષમાં બગીચામાં ગામ આકાર પામે તેવો ગ્રામજનોનો અભિગમ. તો આપ જોઈ રહ્યા હતા સુપરફાસ્ટ ન્યૂઝ. વધુ કેટલાક સમાચારો માટે જોડાયેલા રહો ઝી 24 કલાક સાથે.